સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. ફરીથી એક વખત વિદ્યાર્થી ભાઈ બહેનો સર્વનું આ ઇનામ વિતરણ સમારોહમાં NS પટેલ કોલેજ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પ્રાર્થના એટલે પ્રભુને પામવાની કેડી. કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થીશું. પ્રભુ વંદના કરશે કોલેજની વિદ્યાર્થિનીઓ સુચિતા, સુપ્રિયા. Thank you.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ આર્ટ્સ કોલેજના આજના આ વિદ્યાર્થીઓના સન્માનિત તેમજ વર્ષ દરમિયાન થયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિજેતા ભાઈઓ અને બહેનોનું સન્માન કરવા માટેના આ દ્વિવિધ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સમારોહ પ્રસંગે આપણને એવી વિશિષ્ટ વ્યક્તિ સાંપડી છે કે જેઓને સાંભળવા એક લાહો છે. સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક ગૌશાળા ટ્રસ્ટ પ્રાસલાની અંદર એક આશ્રમ ચલાવે છે, એ આશ્રમની પ્રવૃત્તિઓમાં તેઓ ગૌશાળાની સાથે સાથે સમાજની અંદર જે કચડાયેલો વર્ગ છે અથવા તો જ્યાં કુદરતી આપત્તિઓ આવેલી છે એવા વિસ્તારોની અંદર મફત શિક્ષણ આપવાનું કાર્ય તેમજ મકાનો બનાવવાનું કાર્ય અને સ્કૂલો બનાવવાનું કાર્ય કરે છે. સ્વામી ધર્મબંધુજી એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે કે જેઓ જ્યારે જુદા જુદા સમારોહની અંદર, સેમિનારોની અંદર, કોન્ફરન્સમાં જ્યારે પોતાનું વક્તવ્ય આપતા કે સ્વામી જ્યારે પ્રવચન આપે ત્યારે આ પુસ્તક એમને કઈ રીતે યાદ રહેતું હશે, એના પાન નંબર અને લીટી નંબર સાથે જ્યારે વાત કરે, તો વિદ્યાર્થી મિત્રો આ જે કળા છે એ કળાને કઈ રીતે કેળવવી એનું જ્ઞાન એ ખરેખર સ્વામી જોડે લેવા જેવું છે. આપણા જ કોલેજના વિદ્યાર્થીઓ, MSW ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ 10 દિવસ એમની સાથે રોકાયેલા છે અને એ વિદ્યાર્થીઓએ જે જ્ઞાન મેળવ્યું છે એના પરિણામ સ્વરૂપે જ હું એટલું કહી શકું કે આ કોલેજના પ્રથમ વર્ષમાં જ આપણા MSW માં 100% પરિણામ આપણે પ્રાપ્ત કરી શક્યા છે. એટલે આવી વિરલ વ્યક્તિઓ કે જેઓને હું તો ખરેખર આજના વિવેકાનંદ સ્વરૂપ એમને જોઈ શકું છું એવી વિશિષ્ટ વ્યક્તિ આપણે સૌને સાંભળી છે ત્યારે તેઓનું આપણે તાળીઓના ગડગડાટથી હાર્દિક સ્વાગત કરીશું. આજના સમારોહના અધ્યક્ષ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી ભીખુભાઈ નારણભાઈ પટેલ કે જેઓને આપ સૌ સારી રીતે ઓળખતા જ છો, તેમ છતાં પણ તેઓ આપણી સંસ્થા સાથે સંકળાયેલા છે ત્યારે NS પટેલ આર્ટ્સ કોલેજના દાતા નારણભાઈ શંકરભાઈ પટેલના તેઓ જ્યેષ્ઠ પુત્ર. તેઓ એક વિશિષ્ટ વ્યક્તિ એ રીતે પણ છે કે આજના સમયને અનુરૂપ કઈ રીતે શૈક્ષણિક પ્રવાહોને બદલવા જોઈએ, નવી શૈક્ષણિક શિબિરોની અંદર કઈ રીતે આપણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઈએ તેનું સતત ચિંતન કરે છે. એ માત્ર ચિંતા નહીં પરંતુ અમલમાં પણ એ ત્વરિત મૂકી શકે છે. આવી વિશિષ્ટ વ્યક્તિ કે જ્યારે ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસિએશનના સમગ્ર ગુજરાતના પ્રમુખ પણ છે, આ વ્યક્તિ જ્યારે આપણને સાંભળી છે ત્યારે તેઓનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આજના સમારોહમાં સૌથી વયોવૃદ્ધ તેઓ પોતાની ઉંમરના 94 વર્ષ વિતાવી ચૂક્યા છે અને નારણભાઈ શંકરભાઈ પટેલના લઘુબંધુ એવા મણિકાકા પણ આ પ્રસંગે જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેઓનું પણ NS પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ અને તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવીએ. આ વર્ષ એટલા માટે NS પટેલ માટે વિશિષ્ટ વર્ષ છે કે આ વર્ષે ASN ભટ્ટ સાહેબ, આ ત્રણેય સાહેબોને હું એક વિનંતી કરું કે તેઓ પોતાના સ્થાન ઉપર ઉભા થાય અને વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકોને વિનંતી કે તેઓ ત્રણેય અધ્યાપકોનું હાર્દિક તાળીઓના ગડગડાટથી સ્વાગત કરે. હાર્દિક સ્વાગત કરું છું. તેમજ NS પટેલ આર્ટ્સ કોલેજ, CP કોમર્સ કોલેજ, વિજય પ્રેક્ટિસિંગ સ્કૂલ, ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે કે દરેક વિદ્યાર્થીઓ માટે હું એટલું જ કહીશ કે સ્વામી તેમાં આમંત્રિત કરી અને 4 દિવસના અથવા તો 7 દિવસના જુદા જુદા પ્રયોગ દ્વારા તેઓના માનસિક, શારીરિક અને બૌદ્ધિક રીતે વિકાસ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તો આવા વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે, તેઓના વક્તવ્યમાંથી જે કંઈ મેળવી અને તેઓના સંપર્કમાં આવી
અને આ દેશ માટે કંઈક કરી છૂટે અને આજે અહીંયા સૌ ઉપસ્થિત છે તેઓ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. તે જગત કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈતત્વાય મુક્તિ પ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિનો શાશ્વતાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. परम सम्मानीय माताओं और बहनों, दुनिया में इंसान पैदा कर सके प्राइम मिनिस्टर मार्गरेट थैचर जब बयान दिया कि पूरे विश्व को हमें एक गांव बनाना है, ग्लोबलाइजेशन की बात की, दुनिया के लोग यकीन उस समय नहीं करते थे. लेकिन आज इंफॉर्मेशन टेक्नोलॉजी ने सारे दुनिया को एक गांव बना दिया. पहले के जमाने में कोलंबस को अमेरिका की खोज करनी पड़ी, वास्को डिगामा को हिंदुस्तान की खोज करनी पड़ी. आज दुनिया में कोई ऐसी जगह नहीं है जिसकी आपको खोज करनी पड़े. 10 से 15 मिनट के अंदर पूरे वर्ल्ड में कोई ऐसी जगह नहीं है जिसकी जानकारी आप हासिल ना कर सके. पूरे वर्ल्ड के साथ अटैचमेंट, सारा संसार नज़दीक आ रहा है और पूरी दुनिया एक गांव बन रही है. लेकिन मेरे भाई और बहनों, अनफॉर्चुनेट, जहां संसार नज़दीक आ रहा है वहां परिवार हमसे बहुत दूर जा रहा है. हमने विश्व को जोड़ने की बहुत कोशिश की. जितना संसार हमारे से नज़दीक आता जा रहा उतना परिवार हमसे दूर जाता जा रहा. और जब तक हम परिवार को जोड़ने की टेक्निक नहीं ढूंढते तब तक संसार को जोड़ना हमारे लिए ठीक नहीं होगा. ये संसार एक परिवर्तनशील है और ये परिवर्तन के आधार पर चलता रहता है. कभी एक समय था कि फ्रांस के महान विचारक रूसो ने जब आधुनिक शिक्षा की नींव इस संसार में रखी तो उन्होंने शिक्षा के आधार स्तंभ 4 बताए थे. नंबर 1 इक्वलिटी, नंबर 2 यूनिवर्सल ब्रदरहुड, नंबर 3 हारमोनियस डेवलपमेंट और नंबर 4 साइंटिफिक बेस. अर्थात संसार में जितने भी विद्यार्थी हैं सब में समानता आनी चाहिए.
કોઈ ગરીબ અમીર વ્હાઈટ બ્લેક રેડ યલો કા નફરત નહીં સહી ઇન્સાન એક હૈ સમાનતા હો યુનિવર્સલ બ્રધરહુડ વૈશ્વિક ભાઈચારા હો ઓર તીસરા હાર્મોનિયસ ડેવલપમેન્ટ સર્વાંગીણ વિકાસ હો કેવલ આપકો એક વિષય કી જાણકારી ના હો અપને જીવન કો ચલાને કે લિયે સંસાર મે રહેને કે લિયે નોર્મલી નીડ કી જો રિક્વાયરમેન્ટ હૈ વો આપકો મિલની ચાહીએ ઉસકી જાણકારી હોની ચાહીએ ઓર અપને સર્વાઇવ કા તરીકા આપકો આના ચાહીએ અમેરિકા કે મહાન સુધારક પાઉલો ફેરે ને જો યુનેસ્કો મે બહોત અચ્છા કામ કિયા ઓર ઇસ આધુનિક શિક્ષા કે ખિલાફ ટીજેન્ટ પેડાગોજી પેડાગોજી ઓફ ઓપરેસ્ટ યે દો પુસ્તક લિખ કર ઓર દુનિયા મે એક બહોત બડી મૂવમેન્ટ ચલાને કી કોશિશ કી હમે સિર્ફ જ્ઞાન નહીં ચાહીએ હમે જીવન જીને કી કલા ચાહીએ કુદરત ને જીતને ભી પ્રાણી પશુ પક્ષી હૈ સબકો અપને જીવન કે લિયે જ્ઞાન તો દિયા હૈ હમારા જ્ઞાન એસા હોના ચાહીએ જો દૂસરે કે હિત મે હો ઓર દૂસરે કે કલ્યાણ કે લિયે હો મેરે ભાઈ ઓર બહેનો સર્વાંગીણ વિકાસ કે લિયે અપને જીવન કી ઉન્નતિ સમાજ કી અચ્છી સ્થિતિ ઓર રાષ્ટ્ર કી સુરક્ષા એ સબ કુછ આપકા ઉપર ઉત્તરદાયિત્વ હૈ જિસ સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ કે નીચે આપ વિદ્યા અધ્યયન કર રહે જબ હિન્દુસ્તાન આઝાદ હુઆ થા તો 12,60,853 વર્ગ મીલ હિન્દુસ્તાન કે પાસ થી 12,60,853 વર્ગ મીલ મે 5,74,949 વર્ગ મીલ જમીન દેશી રાજાઓ કે પાસ થી ઓર બાકી જમીન સારી યુનાઇટેડ ઇન્ડિયા કે પાસ થી મેરે બચ્ચો આપકો મે એક દિન બાઉ બાત બતાઉં કે એક ઔરંગઝેબ રોડ પર 16 અગસ્ત 1947 કો સરદાર પટેલ ને જો ઘોષણા કી કે અકેલા ઝાડ તોફાન સે ટૂટ જાતા હૈ ઓર જબ વો ઝાડ સમૂહ મે રહેતે હૈ તો તોફાન સે અપની રક્ષા કર લેતે હૈ હિન્દુસ્તાન કે રાજાઓ કો વિચાર કરના હૈ કે ઉનકો અકેલે ખડા રહેના હૈ કે સમૂહ ઓર સમુદાય મે આકર કે શામિલ હોના હૈ ફૈસલા 24 ઘંટે કે અંદર કરના હૈ 25વા ઘંટા હમારા હોગા ઇસ બાત મે ઇતના દમ થા ઇતની અસર થી ઓર ઇનકે સાથ ઉનકા જીવન થા જો ઉન્હોને 565 રિયાસતો કો રાજા કો હિન્દુસ્તાન કી ડેમોક્રેસી વ્યવસ્થા મે શામિલ કરને કે લિયે વિવશ કિયા લેકિન આજ આપકે ઉપર વો જિમ્મેદારી બનતી હૈ કે જિસ સરદાર પટેલ ને 12,60,853 વર્ગ મીલ જમીન હમકો દિયા થા સંઘર્ષ કિયા થા આજ ઉનકી દી હુઈ જમીન મે 30% જમીન પર નક્સલાઇટો કા અધિકાર હો ચુકા હૈ ઓર યે લોગ પેરેલલ ગવર્નમેન્ટ ચલા રહે વો કોઈ અરબ સે આકર કે અટેક નહીં કિયે કોઈ યુરોપ સે આકર કે અટેક નહીં કિયે વો કોઈ વિદેશી નહીં હૈ વો હમારે ઓર આપકે ભાઈ યૂથ હૈ ઓર વો લોગ ઇસ દેશ કો અલગ સામ્રાજ્ય સ્થાપિત કરના ચાહતે આપ ઇસ ટ્રસ્ટ ઓર ઇસ વિદ્યાલય મે પઢતે હૈ તો આપકી વો જિમ્મેદારી હૈ ઓર જો જિમ્મેદારી આપકો દી જાય ઉસે નિભાને કી આપકો કોશિશ કરની ચાહીએ દુનિયા કે એક મહાન શાયર અલ્તાફ રાહી કે શબ્દો મે આપકો કહું તો યુવાનો કે લિયે ઉન્હોને કહા થા કે લુટા દો બાપ કી દૌલત નાદાની ઇસકો કહેતે હૈ લુટા દો બાપ કી દૌલત
નાદાની ઇસકો કહેતે હૈ લગા દે આગ પાણી મેં જવાની ઇસકો કહેતે હૈ તો આપ ઇસ દેશ કે યૂથ હૈ ઓર આપકે પાસ સ્પિરિટ હૈ તો આપકે યે જિમ્મેદારી બનતી હૈ ઇસ દેશ કી સલામતી સુરક્ષા પ્રદાન કર સકે ગેરંટી દે સકે ઓ આપકી જવાબદારી હૈ દુનિયા મેં કોઈ ભી રાષ્ટ્ર અગર પ્રગતિ ચાહતા હૈ તો અપને આને વાલે દેશ કે ભવિષ્ય કો મજબૂત કરને કી કોશિશ કરતા હૈ ઇઝરાયલ ઓર રૂસ એક એસે દો રાષ્ટ્ર હૈ જો પહેલે ઇઝરાયલ ને કિયા થા અભી રૂસ ને ભી શરૂ કર દિયા કે 3 બરસ તક ઉનકો આર્મી કા શિક્ષા સબસે બડા પ્રશ્ન હૈ કહા ભારત હજારો બરસ સે ગુલામ થા યહાં કા ભારત કા નામ બદલ કર ઇન્ડિયા રખ દિયા ગયા યહાં મલ્ટી કલ્ચર હૈ મલ્ટી લેંગ્વેજ હૈ મલ્ટી ફૂડ વેરાયટી હૈ મલ્ટી ટ્રેડિશનલ એક્ટિવિટી હૈ ઇસ દેશ મેં ન કભી એકતા આ સકતી હૈ ન ઇસ દેશ મેં કભી રાષ્ટ્રીયતા આ સકતી હૈ બહોત નિરાશાજનક પ્રશ્ન ઉસ કેડર ને મુઝસે કિયા લેકિન મેરે બચ્ચો એ આપકો સોચના હોગા